हाय फ्रेंड्स, हाय फ्रेंड्स, हाय फैमिली, हाय फैमिली, हैप्पी गणेश चतुर्थी, हैप्पी गणेश चतुर्थी। आज આપણે પાછા ભેગા થવાના છી। હાલો આજનો ટોપિક, આજનો ક્વેશ્ચન શું છે? દીદી આપણને ગરમી થતી હોય એ આપણે એસી ચાલુ કરીએ એમાંથી વાયરસ નો ફેલાય। હા સારું, ચાલો હવે આજે આપણે ક્વેશ્ચન ઉપર ડિસ્કસ કરીએ કે એસી થી વાયરસ કોરોનાના ફેલાય છે કે નથી ફેલાતા, બરોબર? હવે હું એક ખાલી વાત કરું કે હમણાં અઠવાડિયા પહેલાં સમાચારમાં એવું આવ્યું હતું કે સરકારે જેટલી પણ હોસ્પિટલો કોરોનાને લગતી જે દવા કરે છે હોસ્પિટલોમાં બધાને એસી બંધ રાખવાની સૂચના આપેલી હતી, બરાબર? એનું ખાસ રીઝન હું કહું કે એ સૂચના આપવાનું કારણ શું। હવે જે હોસ્પિટલમાં એસી તો બધે સેન્ટ્રલ એસી ચાલુ જ હોય છે, હોસ્પિટલમાં બધે સેન્ટ્રલ એસી જ હોય, એસી ચાલુ હોય એટલે જીવાણુઓ છે એ આમ માની લો કે કોઈ દર્દી પેશન્ટ હોય છીંક ખાય એટલે તરત જીવાણુ છીંક ખાઈને બહાર આવે, છીંક ખાઈને બહાર આવે એટલે જીવાણુ એસીમાં રોકાઈ જાય। હવે સેન્ટ્રલ એસીમાં શું હોય કે તમારી જે હોસ્પિટલ હોય ને એમાં મેઇન વેન હોય એસીની, એ વેનમાંથી હવા બધા રૂમમાં એક 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 જગ્યાએ આવી રીતે હવા જાતી હોય એટલે જીવાણુ છે એ વેનમાં વયા જાય તો વેનમાંથી બીજા રૂમમાં આવે। ઘણીવાર એવું બને ને બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં જાય, કારણ કે મેઇન વેન જ હોય, જ્યાં આપણી જેમ ઘરની જેમ વિન્ડો એસી કે એવું ન હોય, સેન્ટ્રલી એસી હોય એટલે એક વેનમાંથી બીજા વેનમાં એવી રીતે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં વાયરસ ફેલાવાની સંભાવના રહે। હા, એવું જરૂરી નથી કે વાયરસ ફેલાય જ જાય, શક્યતા હોય, એ શક્યતાને નકારી કાઢવા માટે સરકારે ખાલી એવી જાહેરાત કરી હતી કે સેન્ટ્રલી એસી જ્યાં હોય ને ત્યાં એસી બંધ રાખો તો સારું એમ। હવે એ રીતની એસીની વાત થાય એટલે પબ્લિક થોડીક પેનિક થઈ જાય એટલે ઘરના એસી એ માણસોએ બંધ કરવાના ચાલુ કરી દીધા। હવે આપણા ઘરના એસીમાં બારી બારણા બધું હોય છે ખુલ્લું, બરાબર? જ્યારે હોસ્પિટલમાં એવી રીતે બારી બારણા ને એવી રીતે આઈસીયુમાં ક્યાંય ખુલ્લા ન હોય એટલે આપણા ઘરમાં માની લો કદાચ કોરોનાના પેશન્ટ હોય અને એસી ચાલુ હોય તો એ દરવાજા ખુલ્લા હોય તો વાયરસ એમનો બહાર નીકળી જ જાય છે। એટલે આપણા ઘરના એસી ચાલુ રાખવાથી કોઈ જ જાતનો ભય ફેલાતો નથી। એટલે ખાસ એ મારે કહેવાનું છે કે એસી ચાલુ રાખવાથી આપણા ઘરને કે કોઈને કાંઈ વાંધો નથી થતો, એ સેન્ટ્રલ એસી જ્યાં હોય ત્યાં થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે। એટલે એસી ચાલુ રાખવાથી કોઈ જ ટેન્શન નથી, બધા ઠંડકમાં રહ્યો, એસીમાં રહ્યો, આવું મારું માનવું છે, બરાબર? હવે એ જ વસ્તુ એક બીજી આપણે વિચારી કે છીંક ખાય ત્યારે શું થાય? ગવર્નમેન્ટ શું એમ કે છે કે છીંક ખાવ ત્યારે રૂમાલ લાડો રાખો, છીંક ખાવ ત્યારે રૂમાલ લાડો રાખો, એનો મતલબ શું થાય? ગવર્નમેન્ટ એટલે રૂમાલ લાડો રાખવાનું કહે છે, પણ બધાને શું કામ કહે છે કે કોને ચેપ લાગ્યો ખબર નથી હોતી એટલે ગવર્નમેન્ટ બધાને એમ કહે છે કે છીંક ખાઓ ત્યારે રૂમાલ તમે આડો રાખી દો। વાયરસ છે એ એકમાંથી બીજામાં ફેલાય ક્યારે? કે એને જ્યારે સપાટી મળે કોઈ વસ્તુ ઉપર ચોંટવાની, એને મળે સપાટી। છીંક ખાવ તો 10-12 સેકન્ડ સુધી હવામાં રહે છે, પછી તરત નષ્ટ પામી નીચે પડી જાય છે એમ। હા, એ દરમિયાન માની લો કે હું આટલો નજીક હોઉં આમ ન્યાસાએ છીંક ખાધી, હા, તો તરત મને અહીંયા વાયરસ ચોંટી જાય, બરાબર? અહીંથી પછી મારા શરીરમાં આવી જાય અને સપાટી મળી ગઈ એટલા માટે। હવે એ રૂમાલ રાખી લે છે તો એના વાયરસ છે એ રૂમાલમાં આવી જાય છે। હવે જેમ ન્યાસાએ પૂછ્યું એમ તો રૂમાલમાં વાયરસ આવી જાય તો રૂમાલથી તો આપણે બધે મોઢું લૂઈ છીએ તો આપણને ચેપ ન લાગે, સાચી વાત છે। એટલા માટે હંમેશા છીંક ખાય અને રૂમાલામાં આડો રાખીએ, પછી એ જ રૂમાલથી આમ પાછું મોઢું લૂઈ નહીં નાખવાનું, એ જ રૂમાલ પાછું આપણે અહીંયા ખીચામાં રાખી દેવાનો, ઓટોમેટિક એક કલાક બે કલાકમાં વાયરસ પાછા મરી જશે। વાયરસને જ્યાં સુધી આપણા શરીરનું પ્રોટીન ન મળે ત્યાં સુધી જીવી નથી શકતા। એટલે જ ગવર્મેન્ટ કહે છે ને કે કાચ ઉપર 3-4 કલાક રહીએ, સ્ટીલ ઉપર 8-9 કલાક રહીએ, એવી રીતે દરેકનું ડ્યુરેશન અલગ અલગ છે। હા, એ આપણા શરીરમાં વયું જાય તો એ આપણા શરીરના પ્રોટીનમાંથી જમવાનું મેળવતું રહીએ અને એ જીવતો રહે છે એમ। એટલે હંમેશા ધ્યાન રાખવાનું, છીંક ખાઈ રૂમાલ પાછો મોઢા ઉપર નહીં ફેરવાનો, પાછો ખીચામાં રાખી દેવાનો, બરાબર? સમજાઈ ગયો આન્સર? ઓકે, આજ પૂરતું આટલું। હવે આજની એક્ટિવિટી, આજની એક્ટિવિટી શું કરવાની છે? આજે આજે
લીંબુ ચમચી લીંબુ ચમચી રમી આજે, પણ એમાં એવું થશે કે આપણું ઘર નાનું છે એટલે આટલું ખાલી 10 ફૂટ 15 ફૂટનું હાલશું તો લીંબુ પડી પડશે નહીં એટલે કોઈ હારશે નહીં. એટલે આપણે એક કામ કરી, આપણે 2 લીંબુ રાખી ચમચીમાં, આજે મજા આવશે એવી એક્ટિવિટી કરી. હવે 2 લીંબુ કેમ લઈએ ચમચીમાં? તો કે કાં એક લીંબુ ઉપર બીજું સેલો ટેપ લગાડીને બીજું લીંબુ ચોંટાડી દેવાનું, કાં ગ્લુ સ્ટિક લગાડીને 2 લીંબુ ચોંટાડી દેવાના. તો પડી જાય તો સારું, હારી જાય બરાબર ને. એટલે આજે આપણે લીંબુ 2 અને ચમચી 1, 2 લીંબુ ચમચી રમશું આજે આપણે, લીંબુ ચમચી નહીં પણ 2 લીંબુ ચમચી બરાબર ને. પછી સાંજે પાછા બધા આપણે ગ્રુપમાં ફોટો અપલોડ કરી દેશું. અને હિરણ ચાચુ ભેગા સાંજે હાઉસી રમવાની, આજે પાછો હાઉસી રમવાની. ઓકે બાય ઓકે બાય 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 યે.